नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने घन पदार्थ ना संयोजित घन पदार्थ जे बने तेना घनफल ने लगता दाखलाओ जोया अने स्वाध्याय 13 पूर्ण करी। हवे आपणा चेप्टर नंबर 13 नी लास्ट वीक એટલે કે છેલ્લો ટોપિક જે આપણો શંકુના આડછેદ ને લગતો ટોપિક, તો તેની શરૂઆત કરશું અને એને લગતા દાખલાઓ સ્વાધ્યાય 13.4 માં આપણે અભ્યાસ કરશું। પહેલા લેક્ચરમાં આપણે વાત કરેલી કે બધા ઘન પદાર્થોના સૂત્ર એટલે કે એના ક્ષેત્રફળ અને ઘનફળને લગતા સૂત્રોની ચર્ચા આપણે કરેલી, છતાં પણ આ લેક્ચરમાં આપણે આ ટોપિક વિશે આગળ વધવાના છીએ। તો શંકુના આડછેદ વિશેની ચર્ચા કરીએ તો કેવા કેવા સૂત્રો એમાં આવતા, તો સૌ પ્રથમ વાત કરી શંકુ એટલે શું એ તો આપણે જાણીએ, શંકુનો આકાર કેવો હોય તે પણ જાણીએ, પણ શંકુનો આડછેદ કેવી રીતે બને એનો મતલબ શું થાય? જોજો, ધોરણ 10ના દરેક વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં આ ટોપિક અઘરો માની અને સાઈડમાં મૂકી દે, બીજા બધા દાખલાઓ કરે છે પણ આ ટોપિક સાઈડમાં મૂકી દે, કેમ કે તદ્દન નવો છે એમ થાય કે અઘરો, પણ હકીકતમાં કઈ અઘરું જેવું છે નહીં, એકદમ સરળ દાખલાઓમાં છે, બરોબર? જોજો, તો સૌ પ્રથમ જોઈએ કે શંકુનો આડછેદ તો એ શંકુમાંથી જ બનતો હોય, તો શંકુ કેવો હોય કે શંકુ માટે આપણે જોઈ શકીએ કે એક જોકરની ટોપી જેને શંકુ તરીકે આપણે ઓળખી શકીએ, તો એ શંકુ આકારની ટોપી રહી એમાં ટોપીમાં ઉપર જે ટોચ આપેલી રહી એ ટોચ પાસેથી અમુક ભાગ કાપી નાખવાનો। અહીંયા હું એમ કહું કે આ રીતની ટોપી છે, અહીંયાથી મેં આટલો ભાગ કાપી લીધો, તો હવે આવો આકાર વધશે, તો આવો આકાર જે આપણી પાસે આવ્યો આને શું કહેવાય? શંકુનો આડ છે। આના ઉદાહરણ તરીકે આપણી પાસે ઘણા બધા રોજિંદા ઉદાહરણ છે, આપણે ઘરે પાણીની ડોલ હોય છે, સ્ટીલની ડોલ, તે શંકુના આડછેદનું ઉદાહરણ છે। એ સિવાય સ્ટીલનો પાણીનો ગ્લાસ, આપણે જે પાણી પીએ છીએ એનો ગ્લાસ તે સ્ટીલનો હતો, તે એ પણ શું થશે? એક શંકુના આડછેદનું ઉદાહરણ છે। તેમાં શું હોય છે? તો શંકુના આડછેદમાં હોય છે શું, કેવી કેવી સંજ્ઞાઓનો ઉપયોગ થાય, તો તમે જોઈ શકો એ એક શંકુના આડછેદની આકૃતિ છે, તો કે ઉપર અને નીચે, ઉપર અને નીચે એક શું બને છે? વર્તુળ બને છે। તમે તમારી સામે પ્યાલો રાખો, કેનો? પાણી, સ્ટીલનો ગ્લાસ રાખો, તો તમે જોઈ શકો કે ઉપર અને નીચે બંને જગ્યાએ ગોળ હોય છે, નીચેનો ભાગ નાનો હોય છે, ઉપરનો ભાગ મોટો હોય છે, એવી જ રીતે ડોલમાં પણ લઈ લીધા નીચેનો ભાગ જે હશે ગોળ એ નાનો હશે, ઉપરનો ભાગ હોય મોટો હશે, તો એનો મતલબ ઉપર અને નીચે બે વર્તુળ થાય છે, બે વર્તુળ થતા હોવાથી એમાં બે ત્રિજ્યા આવી રહી છે, તો કે આ બે વર્તુળના કારણે બે ત્રિજ્યા હોય છે, તો બે ત્રિજ્યાઓમાં તમે જોઈ શકો કે ઉપર અને નીચે બંનેના વર્તુળના આકાર નાના મોટા છે, તો બે વર્તુળ નાના મોટા હશે, તો બંનેની ત્રિજ્યા પણ નાની મોટી હશે, એક ત્રિજ્યા મોટી હશે, એક ત્રિજ્યા નાની હશે, અને તે પાત્ર જે હશે શંકુના આડછેદ એની ઊંચાઈ આપેલી હશે, આટલી વસ્તુ એમાં હશે, અને સાથે શંકુ હશે એટલે એની તિર્યક ઊંચાઈ પણ હશે, જેને આપણે એ દ્વારા લખાય છે। હવે શંકુના આડછેદને લગતા સૂત્ર જોઈએ, તો સૌ પ્રથમ પહેલું સૂત્ર કે શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્ર, શંકુનો આડછેદ જોઈ શકાય, આ એની વક્ર સપાટી એનું આડ એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો ક્યાં સૂત્રથી થાય? તો કે પાઈ એલ કૌંસમાં R1 પ્લસ R2, પાઈ એટલે કિંમત, એલ એલ એટલે આડછેદની તિર્યક ઊંચાઈ, અને R1 પ્લસ R2 એટલે શું? તો કે R1 પ્લસ R2 એટલે આપણા ઉપર અને નીચે જે બે વર્તુળ બને એની ત્રિજ્યાઓ, તો R1 અને R2 ત્રિજ્યાઓમાં, તો કે સૌથી મોટી ત્રિજ્યા હોય એટલે કે નીચેનો ભાગ મોટો છે તો એની ત્રિજ્યા મોટી હશે, એને આપણે R1 થી દર્શાવશું, નાના વર્તુળની ત્રિજ્યા જેને R2 વડે દર્શાવશું, તો R1 પ્લસ R2। તે જ રીતે વક્ર સપાટીની જગ્યાએ કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો શંકુના આડછેદની કુલ સપાટીનું ક્ષેત્રફળ તેનું સૂત્ર પાઈ એલ કૌંસમાં R1 પ્લસ R2 આટલું તો છે જ, પ્લસ પાઈ R1 નો સ્ક્વેર પ્લસ પાઈ R2 નો સ્ક્વેર, આ કેમ બનશે? તો કે ઉપર એક વર્તુળ થયું, નીચે એક વર્તુળ થયું, વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થાય, નીચેના વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થાય, બંને વર્તુળની ત્રિજ્યાઓ જુદી જુદી છે,
एक माटे आयतन तो बीजा माटे आयतन, तो आ થશે આપણું કુલ સપાટીનું ક્ષેત્રફળ। હવે ક્ષેત્રફળના બંને સૂત્ર આ લાગુ પડશે। હવે ત્યારબાદ ઘનફળનું સૂત્ર કે શંકુના આડ છેદનું ઘનફળ જોતું હોય તો કેવી રીતે બનશે, તો એક તૃતીયાંશ પાઈ h, એક તૃતીયાંશ પાઈ h કૌંસમાં r1 નો સ્ક્વેર પ્લસ r2 નો સ્ક્વેર પ્લસ r1 * r2, અહીંયા બંનેનો ગુણાકાર છે, અહીંયા પોતપોતાના વર્ગ અને બધાનો સરવાળો, આ રીતનું સૂત્ર એના ઘનફળનું સૂત્ર થાય। હવે શંકુ માટેના પણ આ રીતના ત્રણ સૂત્ર આવતા, વક્ર સપાટીનું, કુલ સપાટીનું અને ઘનફળ, અને સાથે તિર્યક ઊંચાઈનું સૂત્ર લખેલું છે, તો આમાં પણ આપણે તિર્યક ઊંચાઈનો ઉપયોગ થાય છે। તિર્યક ઊંચાઈ l નો વર્ગ બરાબર h નો વર્ગ પ્લસ, સાદા શંકુમાં શું આવતું, l વર્ગ બરાબર h વર્ગ પ્લસ r વર્ગ, r વર્ગ નહીં પરંતુ અહીં બે ત્રિજ્યા હોવાથી બંને ત્રિજ્યાની બાદબાકી r1 - r2 એનો વર્ગ બરોબર, જોઈએ યાદ રાખવા માટે અહીંયા ખાલી r વર્ગ આવશે તિર્યક ઊંચાઈના સૂત્રમાં, પણ શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ જ્યારે h વર્ગ પ્લસ r1 - r2 નો વર્ગ। આ રીતના કંઈક સૂત્ર આપણે મળી ગયા, ફરી વખત રિપીટ કરેલા। હવે આપણે સ્વાધ્યાય 13.4 માટે પહેલા દાખલાની શરૂઆત કરીએ। એની રકમ કંઈક આવી છે કે 14 સેન્ટીમીટર ઊંચાઈવાળા પીવાના પાણીનો પ્યાલો શંકુના આડછેદનો આકાર છે। બીજું રકમ માત્ર આપણે વાત કરી એવી છે કે પાણીનો પ્યાલો એ શંકુ આકાર છે, એની ઊંચાઈ કેટલી છે, 14 સેન્ટીમીટર છે, આ એની ઊંચાઈ 14 સેન્ટીમીટર છે, અને બંને વર્તુળાકાર છેડા ઉપરનો અને નીચેનો વર્તુળાકાર છેડાનો વ્યાસ એકનો 4 સેન્ટીમીટર અને એકનો 2 સેન્ટીમીટર હોય તો આ પ્યાલાની ક્ષમતા શું છે, આ પ્યાલાની પાણીની ક્ષમતા શું છે, અંદર પાણી કેટલું સમાય છે, તો જોઈએ। સૌ પ્રથમ આપણે શું કીધું, તો કે શંકુના આડછેદની ઊંચાઈ h બરાબર લેશું 14, તમને 14 સેન્ટીમીટર આપેલી છે, તે સિવાય ઉપરનો અને નીચેનો વર્તુળાકાર ભાગ લો તેનો વ્યાસ આપેલો છે એકનો 2 એકનો 1 એકનો 4 એકનો 2, તો જેનો વ્યાસ મોટો હોય એને આપણે r1 દ્વારા દર્શાવશું, તો તેથી લખશું r1 એટલે કે મોટા વર્તુળાકાર ભાગની ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, 4 ના છેદમાં 2, અંશ છેદમાં 2 2 ઉડશે તો 2 વેગા 2 સેન્ટીમીટર r1 થાય, r2 માટે વ્યાસના છેદમાં 2, 2 ના છેદમાં 2 1 સેન્ટીમીટર થાય, તો બંને ત્રિજ્યાઓ અને ઊંચાઈ મળી। હવે આપણે જોઈએ કે શું, તો કે પ્યાલાની ક્ષમતા શોધવાની છે। આગળના દાખલાઓ અંશોની વાત યાદ કરો, ક્ષમતા શોધવી એટલે એમાં કેટલી વસ્તુ સમાય, કેટલી વસ્તુ સમાય શોધવા માટે એનું ઘનફળ શોધવું પડશે, તો આપણે અત્યારે દાખલો છે શંકુના આડછેદનો, તો લખશું પ્યાલાની ક્ષમતા જે મેળવાય એના બરાબર શું રહી શકે, તો કે શંકુના આડછેદનું ઘનફળ। ઘનફળનું સૂત્ર મૂકીએ, એક તૃતીયાંશ પાઈ h કૌંસમાં r1 વર્ગ પ્લસ r2 વર્ગ પ્લસ r1 ઇન્ટુ r2, બધી કિંમત મૂકી દઈએ, 1/3 પાઈ એટલે 22/7 ગુણ્યા h એટલે 14 જે આપણે આપેલા છે, કૌંસમાં r1 નો વર્ગ, r1 એટલે 2, 2 નો વર્ગ પ્લસ r2 નો વર્ગ, r2 એટલે 1, 1 નો વર્ગ પ્લસ r1 r2 એટલે કે 2 અને 1 નો ગુણાકાર, જોઈએ 1/3 22/7 ગુણ્યા 14 અંશ છેદ ઉડાડીએ 7 × 2 = 14, 22 અને 2 વેચા લખી નાખ્યા, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 2 એકા 2, 1/3 22 2 4 5 અને 2 7 ગુણાકાર 7, બધાનો ગુણાકાર કરવાનો, તો છેદમાં 3 તો છેદમાં 3 એક જ વખત એમ નમ રહેશે, ઉપરનાનો ગુણાકાર કરી 22 × 2 = 44 × 7, 44 × 7 નો ગુણાકાર કરશું એટલે 308 મળશે, 308 3 કરવાના છે જે આપણે આ બુકમાં કરી શકીએ, તો 308 ભાગ્યા 3 કરશું એટલે 102.66 મળશે। ક્ષમતા શોધવાની છે માટે ઘનફળ શોધવાનું છે, તો એકમ આવશે સેન્ટીમીટર નો ઘન, તો પ્યાલાની ક્ષમતા કેટલી થશે, 102.66 સેન્ટીમીટર ઘન એ પ્યાલાની ક્ષમતા થશે। તો જોઈ શકો છો કેટલો સરળ દાખલો છે, એકદમ સરળતાથી દાખલો કરી શકાય છે, એના માટે તમારું કામ પહેલવાર થશે કે આ બધા સૂત્ર તમારે ફરજિયાત યાદ રાખવા જોશે, રકમમાં આપેલું જ છે બધું, ખાલી સૂત્ર મૂકીને સાદું રૂપ આપવાનું છે, તો આ રીતના દાખલાઓ
8 છેદ માં છે આગળ નો દાખલો જોઈએ દાખલા નંબર 2 માં જોઈએ જેમાં આપણે કીધું એક શંકુના 8 છેદ ની તિર્યક ઊંચાઈ 4 સેમી છે તિર્યક ઊંચાઈ L = 4 સેમી તેના વર્તુળાકાર છેડાની પરિમિતિ એટલે કે પરિઘ વર્તુળની પરિમિતિ પરિમિતિની વ્યાખ્યા આપણે શું સમજીએ તો કે જે આકારની પરિમિતિ હોય ઈ આકાર જેટલી બાજુથી જેટલા ગોળાથી ઘેરાયેલો હોય ઈમાં એટલે એનું શું કહેવાશે પરિઘ તો વર્તુળની પરિમિતિ કી હોય પરિમિતિ શબ્દ શું થાશે એનો પરિઘ થાશે તો વર્તુળાકાર છેડાની પરિમિતિ અથવા પરિઘ 18 સેમી અને 6 સેન્ટીમીટર છે બે કેમય તો કે આપણે ખબર છે કે 8 છેદમાં બે વર્તુળાકાર હોય એક ઉપર અને એક નીચે તો બંનેની આપણે પરિમિતિ આપેલી છે તો શંકુના 8 છેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો શંકુના 8 છેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચોખ્ખું કહી દીધું છે તો આપણે એનું સૂત્ર મૂકશું શંકુના 8 છેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ L કૌંસમાં R1 R2 પાઈ એટલે કિંમત L એટલે આપણે આપેલું છે તિર્યક ઊંચાઈ જે 4 સેન્ટીમીટર છે તો આપણે લખશું કે શંકુના 8 છેદની તિર્યક ઊંચાઈ L = 4 સેન્ટીમીટર તો L નો ઉપયોગ અહીં થાય હવે વાત આવી R1 R2 ની આપણે ખબર છે શંકુના 8 છેદનું કોઈ પણ સૂત્ર વાપરશું એટલે આપણે એમાં ત્રિજ્યાઓ જોશું બંને ત્રિજ્યાઓનો ઉપયોગ થશે આપણે પાસે એકય નથી તો એના માટે પહેલા શું કામ કરવું જોશે આ બંને ત્રિજ્યાઓ R1 અને R2 નાની અને મોટા વર્તુળાકાર ભાગની ત્રિજ્યાઓ શોધવી જોશે તો એના માટે આપણે શું આપેલું તો કે વર્તુળાકાર છેડાની પરિમિતિ 18 સેમી અને 6 સેન્ટીમીટર આપેલી છે તો જેની પરિમિતિ મોટી હશે એ કયો વર્તુળાકાર ભાગ હશે મોટો અને નાની પરિમિતિ એ છે નાનો વર્તુળાકાર ભાગ હશે તો હવે આપણે R1 અને R2 મેળવશું તો લખીએ મોટા વર્તુળનો પરિઘ પરિઘ આપેલું છે અથવા પરિમિતિ આપેલું છે મોટા વર્તુળની કેટલી હશે 18 સેન્ટીમીટર તો આપણે લખશું મોટા વર્તુળનો પરિઘ બરાબર 2πr રેગ્યુલર સૂત્ર છે મોટા વર્તુળ માટેની ત્રિજ્યા R1 છે એટલે 2πr1 પરિઘ બરાબર કેટલા લઈ શકશું 18 સેન્ટીમીટર લઈ શકશું ડાબી બાજુ પરિઘની જગ્યા 18 મૂકી દીધા જમણી બાજુ સૂત્રની કિંમત મૂકી 2 ના 2 પાઈ એટલે 22/7 અને R1 તો મેળવવાના છે R1 ને કરતા બનાવો તો 7 22 અને 2 બરાબર ની આગળ લાવશો અહીં છેદમાં 7 એ બરાબર ની આ બાજુ આવશે એટલે અંશમાં તો 18/7 2 અને 22 અંશમાં આવે તો આ બાજુ આવશે તો છેદમાં 2/22 બરાબર R1 અને આપણે અંશ છેદ ઉડાડશું જેથી કરીને આપણે R1 મળશે અને અંશ છેદ ઉડાડવા માટે 9 × 18 22 ઉપર 9 અને 7 ક્યાંય 2 વડે ભાગ આવશે નહીં 11 વડે ભાગ તો 9 × 63 અને 22/22 તો R1 બરાબર 63/22 સેન્ટીમીટર આપણે જવાબ મળ્યું આ આપણા સાથે R1 હજી આપણે R2 મેળવવાનું તો એના માટે લખી નાના વર્તુળનો પરિઘ સૂત્ર 2πr2 પરિઘ આપણે 6 સેન્ટીમીટર આપ્યો 6 બરાબર 2πr2 માં 2 પાઈ ની જગ્યા 22/7 અને R2 આગળ કિંમત મૂકવા કિંમત મૂકાઈ ગઈ હવે R2 ને કરતા બના તો 2 અને 22/7 આ બાજુ આવશે તો છેદમાં 7 એ અંશમાં આવી જશે 6×7 2 અને 22 અંશમાં છેદમાં આવી જશે 2×22 બરાબર R2 હવે આના અંશે ઉડાડશું એટલે આપણે R2 મળશે આના અંશે ઉડાડવા માટે અહીંયા 2 છ ના ભાગ પાડી 3 દઉં છું નીચે 22 ઉપર ક્યાંય ઉડતા નથી ઉપર 3 અને 7 લઈ જાય તો 7×21 અને છેદમાં 22/22 તો આ રીતે આપણે R2 બરાબર 21/22 સેન્ટીમીટર મળશે તો R2 શું થશે R2 થશે તો R1 અને R2 મળી ગયા આપણે હવે સૂત્ર સમજાવવા માટે અડધું મૂકેલું ત્યાં કિંમત મૂકી પાઈ L કૌંસમાં R1 R2 પાઈ એટલે 22/7 L અત્યારે આપણે આપેલા છે 4 સેન્ટીમીટર મૂકી દીધા તેની ઊંચાઈ R1 જે 63/22 મળ્યા અને R2 21/22 મળ્યા આગળ સાદુરૂપ આપીએ આ બંનેનો સરવાળો કરવાનો છે બે અંકોનો સરવાળો કરશો તો લસાઅ લેવાનો
बन्ने मां लगता तुम्हें 22 जोई सको छेद मां सरखा तो छेद मां 22 अंश मां बन्ने नो सरवाळो 63 + 21 नो सरवाळो 84 84 छेद मां 22 अंश से उधार ये बन्ने बन्ने ना अंश छेद मां तो आये जो सुन 7 जला 22 तैयार छे निकल जाए 7 ने ऊपर उधार छे तो 4 सरवो ने 12 साथे એટલે કે 84 સાથે 12 કરતા 84 તો 7 7 નીકળી જાય તો 12 અને 4 બંને નો ગુણાકાર હોય તો 12 ચોકા 48 તો 48 સેન્ટીમીટર સ્ક્વેર એમ કે આપણે શું જોઈએ છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 48 સેન્ટીમીટર સ્ક્વેર થાય હવે તમે અત્યારે બે દાખલા જોયા તો તમને સરળતાથી ખબર પડી હશે કે કેટલા દાખલા લીધેલી છે શંકુના આડ છેદના જોઈ આગળનો ત્રીજો દાખલો ચલો દાખલા નંબર 3 માં જોઈ તો એમાં કીધેલું એક તુર્કી ટોપીનો આકાર શંકુના આડ છેદ જેવો છે તુર્કી ટોપીનો આકાર કેના જેવો છે શંકુના આડ છેદનો આ રીતની કઈક આકૃતિ થાય જો તેની ખુલ્લી બાજુની ત્રિજ્યા 10 સેન્ટીમીટર અને ઉપરની બાજુના વર્તુળની ત્રિજ્યા 4 સેન્ટીમીટર હોય અને તિર્યક ઊંચાઈ 15 સેન્ટીમીટર હોય ત્રણ માપ આપેલા ખુલ્લા બાજુની ત્રિજ્યા 10 સેમી અને ઉપરના બાજુવાળા વર્તુળની ત્રિજ્યા 4 સેમી તો જોઈએ કે મોટા 10 છે તો એ ઓમી ખુલ્લું છે તો એ R1 મોટી ત્રિજ્યા R1 બરાબર 10 નાની ત્રિજ્યા R2 બરાબર 4 અને તિર્યક ઊંચાઈ L બરાબર 15 સેમી હોય તો તેને બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ શોધો હવે આ રીતની તુર્કી ટોપી બનાવી છે તો કાપડ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે જેથી કરીને એનું આપણે ક્ષેત્રફળ મેળવવું તો આપણે જોઈએ કે તુર્કી ટાઈપની ટોપી હોય તો એમાં સૌપ્રથમ તો એક તો વક્ર સપાટીમાં કાપડ હોય એટલે આપણે શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું થાય અને નીચેનો ભાગ તો ઈટા ટોપી તેરવાની હોય એટલે નીચેનો ભાગ શું હશે ખાલી હશે પરંતુ ઉપરનો ભાગ જે નાનો અર્ધવર્તુળાકાર ભાગ છે તેમાં શું થશે તો કે ઈ બોન્ડ તો ઈ આપણે નાનો અર્ધવર્તુળાકાર સોરી નાનો વર્તુળાકાર ભાગ લ્યો એનું આપણે શું મેળવવું પડશે ક્ષેત્રફળ બંને ક્ષેત્રફળ ભેગા કરી એટલે આપણે આ તુર્કી આડછેદ શંકુના આડછેદ જેવા આકારની ટોપી હોય તેનું ક્ષેત્રફળ મળશે તેથી આપણે કહી શકશું કે આ કાપડનું ક્ષેત્રફળ આટલું થાય તો સૌપ્રથમ આપણે કીધું કે મોટી ત્રિજ્યા R1 બરાબર 10 સેમી નાની ત્રિજ્યા R2 બરાબર 4 સેમી અને L બરાબર 15 સેન્ટીમીટર જે ત્રાસી ઊંચાઈ એટલે કે તિર્યક ઊંચાઈ છે હવે જો કે ટોપી બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ ઉપરના વર્તુળનું ક્ષેત્રફળ જોજો બરાબર ઉપરના વર્તુળનું ક્ષેત્રફળ તો લખીએ શંકુના આડછેદની વક્ર સપાટી પાઈ એલ કૌંસમાં R1 + R2 + ઉપરના વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ મેળવવા માટે પાઈ આર સ્ક્વેર પરંતુ ઉપરનો વર્તુળ એટલે એની ત્રિજ્યા તો કે ઉપરનો વર્તુળ નાનો એટલે એની ત્રિજ્યા R2 એટલે પાઈ R2 નો વર્ગ કિંમત મૂકી દઈએ પાઈ એટલે 22/7 ગુણ્યા L L એટલે 15 R1 + R2 10 અને 4 બંનેનો સરવાળો પ્લસ પાઈ એટલે 22/7 ગુણ્યા R2 R2 એટલે 4 એનો વર્ગ એટલે 4 ગુણ્યા 4 આગળ સાદરૂપ જોઈએ 22/7 15 10 અને 4 14 પ્લસ 22/7 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 16 આટલા પદનું સાદરૂપ પ્લસ આટલા પદનું સાદરૂપ બંનેનો સરવાળો આમાં જોઈએ અંશ જે 14 7 7 2 14 2 વિભાગ 22 15 અને 2 તો 22 15 2 30 22 ગુણ્યા 30 આગળના સ્ટેપમાં તો કે 22 7 અને 16 કાંઈ હશે નહીં તો ઉપર ઉપરનો ગુણાકાર 22 અને 16 નો ગુણાકાર પર સ્ટેપ લખ્યું અને છેદમાં 7 આ બંનેનો ગુણાકાર અહીંયા આ બંનેનો ગુણાકાર છેદમાં 7 22 અને 30 22 તરી 66 30 ના 0 660 + 22 * 16 315 352
ઘનફળ મેળવતા આપણે લખી થશે કે એમાં કેટલા લિટર દૂધ સમાશે. તો ઘનફળ નું સૂત્ર મૂકી એક તૃતીયાંશ પાઈ h કૌંસમાં r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 r2 કિંમત મૂકીએ એક તૃતીયાંશ પાઈ એટલે 3.14 જે તમને રકમમાં કીધેલું છે લેવાના છે. h એટલે 16, r1 એટલે 20 એનો વર્ગ પ્લસ r2 એટલે 8 એનો વર્ગ પ્લસ r1 r2 એટલે કે 20 અને 8 નો ગુણાકાર. આગળ ના કરું તો એક ના છેદ માં 3, 3.14 અને 16 એમ નામ કાઉન્સ નું સાધુ રૂપા 20 નો વર્ગ 400, 8 નો વર્ગ 64 અને 20 18 160. ત્રણેય કાઉન્સ માં સરવાળો કરવાનો છે તો ત્રણેય નો સરવાળો કરશું 625 મેળવ્યા. ત્રણેય ના કાઉન્સ નો ત્રણેય વર્ગ નો સરવાળો 625 અને આ પદ બધા એમ. હવે આનું સાધુ આપવા માટે છેદ માં 3 છે, 3 ને ઉપર ઉડાડવા તો 3 અહીંયા ક્યાંય ઉડતા નથી. 624 સાથે 3 ઉડાડવાની ટ્રાય કરી તો 3 2 6 0 અને 3 8 24 તો 208 ગુણ્યા 3 કરશો એટલે 624 થશે. તો આ 3 3 નીકળી જશે. 3.14 ગુણ્યા 16 અને 208 બધાનો ગુણાકાર, બધાનો ગુણાકાર તમે રકમમાં કરશો આ બંનેનો ગુણાકાર પછી આ પોઈન્ટ વાળા સાથે તો આપણે 10,449.92 સેન્ટીમીટર નો ઘન આવો જવાબ મળે છે. કેમ કે એકમ ઉપર જે આપણે ત્રિજ્યા અને ઊંચાઈ આપેલી છે સેન્ટીમીટર, તેથી એનો ઘનફળ નો એકમ સેન્ટીમીટર નો ઘન થાય. પરંતુ આપણે જે ભાવ આપેલા હતા કે 20 રૂપિયા કેના થાય 1 લિટર ના થાય તો અંદર જેટલું દૂધ સમાન હોય એના કેટલા રૂપિયા છે. તો સૌ પ્રથમ તો આ સેન્ટીમીટર ઘન ને તેમાં ફેરવાયું લિટર, તો એના માટે ત્રિવાસી લખી કે જો 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લિટર થાય. કેટલા 1 લિટર ક્યારે થાય તો કે 1000 સેન્ટીમીટર ઘન આ આપણે ખબર હોવી જોઈએ. તો 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લિટર થાય તો 10,449.92 સેન્ટીમીટર ઘન બરાબર કેટલા લિટર થાય. ત્રિરાશી મૂકી તો 10,449.92 ગુણ્યા 1 છેદમાં 1000 ના 1000 અંશે ઉડાડી એક સાથે એનું ગુણાકાર કરશો તો એ સંખ્યા જ મળશે. તો 10,449.92 છેદમાં 1000 તો 1000 માં 1000 હોવાથી પોઈન્ટ ડાબી બાજુ 3 એકમ થશે તો 10 પોઈન્ટ થઈ જશે. 10.449 અને 92 એટલા લીટર આપણે જવાબ મળશે. હવે આ લીટર ને થોડો રાઉન્ડ ફિગર કરવા આવ્યું. આ પાછળ 449 આપેલા છે એને 45 ઘન નાખી, મતલબ 44 આપેલા છે એને 45 ઘન નાખી તો 10.44 પાછળ આ 92 આપેલા છે 992 તો એને 10.45 રાઉન્ડ ફિગર કરે તો આપને ખબર પડશે કે આ અડધો સોરી આ છેદ આકાર નો શંકુ રહ્યો એમાં કેટલા લિટર દૂધ સમાયેલું છે 10.45 લિટર દૂધ સમાયેલું છે. હવે એના રૂપિયા કેટલા હતા એ આપણો સવાલ. તો આપણે ખબર 1 લિટર ના 20 રૂપિયા થાય છે તો આપણે લખશું કે દૂધ ની કુલ કિંમત 1 લિટર ના 20 રૂપિયા તો 10.45 લિટર ના કેટલા તો 10.45 ગુણ્યા 20 જેટલા થાય. બંને નો ગુણાકાર કરશું તો પૂરેપૂરા 209 રૂપિયા થશે. તો 209 રૂપિયા શું થશે દૂધની કિંમત થશે. તો આપણો સવાલ શું હતો અને જવાબ કેવી રીતે મેળવો ખબર પડી. ફરીવાર જોવું હોય તો શંકુના આડછેદ આકારનું કોઈ વાસણ છે એની બંને ત્રિજ્યાઓ અને ઊંચાઈ આપેલી છે એમાં 20 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી અમુક લિટર દૂધ ભરેલું છે તો એ જેટલા લિટર દૂધ ભરેલું હોય એની કિંમત કેટલી થાય. તો સૌ પ્રથમ એમાં કેટલા લિટર દૂધ ભરેલું છે તે ગોતવાનું છે તો એનું ઘનફળ ગોતવાનું છે. તો આપણે સેમી ઘનમાં જવાબ મળશે એને લિટરમાં ફેરવા તો આટલા લિટર આપણે દૂધ એમાં ભરેલું છે એવું નક્કી છે. હવે 1 લિટરના 20 રૂપિયા હોય તો આટલા કેટલા એ ત્રિરાશિ મૂકી દૂધની કુલ કિંમત મેળવી તો 209 રૂપિયા થઈ ગયા. તો એનો મતલબ જે શંકુના આડછેદ આકારનું વાસણ હતું એમાં 209 રૂપિયાનું દૂધ ભરેલું. હજી બીજો સવાલ આવે તો એના માટે શું કીધું તો હવે એવું કીધું કે આ વાસણ બનાવવા માટે વપરાયેલા ધાતુની સીટની કિંમત અને શરૂઆતમાં કીધું કે એક વાસણ ધાતુની સીટમાંથી બનાવવાનું તો આ જે સીટમાંથી બનાવવામાં આવ્યું એ ધાતુની સીટની કિંમત રૂપિયા 8
प्रति 100 सेमी स्क्वायर ना दर से रुपया 8 प्रति 100 सेमी स्क्वायर ना दर से તેમાં જેટલી સીટ વપરાણી છે એ આપણે જાણવાનું અને 100 સેન્ટીમીટર સ્ક્વેરના 8 રૂપિયા લેકે હિસાબ બતાવવાનો 100 સેન્ટીમીટર સ્ક્વેરના 8 રૂપિયા થાય તો જેટલા સેન્ટીમીટર સ્ક્વેર હોય એના એ પ્રમાણે રૂપિયા થાય તો એ કેટલા રૂપિયાની સીટ આ વાતાવરણમાં જરૂર પડી હશે તે આપણે મેળવવાની છે તો એના માટે તો એ વાતાવરણમાં તમે જો તો સીટ લગાડેલી હોય તો ક્યાં ક્યાં લગાડેલી તો શંકુના આંછેદ આકારનું વાતાવરણ હોય તો વિચાર તે ઉપરથી તો ખુલ્લું છે તો નીચેનું તળિયું બંધ છે અને વક્ર સપાટી બંધ છે માટે આપણે લખશું ધાતુની સીટનું ક્ષેત્રફળ બરાબર શંકુના આંછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નીચેના વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ વાતાવરણ છે ઉપર તો ખુલ્લું જ હશે એવું હુકમમાં પણ કીધું અને નીચેનો વર્તુળાકાર ભાગ રહ્યો એનું ક્ષેત્રફળ ઉમેરવાનું થશે તો ક્ષેત્રફળ બરાબર શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ એલ કૌંસમાં r1 + r2 અને વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ તો રેગ્યુલર સૂત્ર પાઈ r સ્ક્વેર આવશે પાઈ લખ્યું પાઈ r સ્ક્વેર હવે આપણે જોઈએ આપણે શું કીધું પાઈ એટલે 3.14 l l આપણે નથી ખબર l કે રકમમાં તિર્યક ઊંચાઈ કીધેલું નથી પરંતુ આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરી તમે તિર્યક ઊંચાઈ મેળવી શકશો તો કે આ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરી આ તિર્યક ઊંચાઈ મેળવી l² = h² + r1 - r2 હોલ સ્ક્વેર h² h એટલે 16 16 નો વર્ગ + r1 અને r2 20 અને 8 બંનેની બાદબાકી એનો વર્ગ 16 નો વર્ગ 256 20 - 8 એટલે કે 12 12 નો વર્ગ 144 જોજો ડાયરેક્ટ સ્ટેપ કરેલો છે તો 256 + 144 તો 403 l² = 400 બંને બાજુ વર્ગમૂળ કાઢો l² નું l 400 નું વર્ગમૂળ 200 તો l = શું થાય 200 સોરી l = 20 સેન્ટીમીટર તો l = 20 સેન્ટીમીટર આપણે મેળવ્યું આપણે અહીંયા કઈક સાદું રૂપમાં અધૂરું હતું પાઈ ની કિંમત મૂકી l એટલે 20 સેન્ટીમીટર અત્યારે મેળવ્યું તે l1 અને l2 તો છે 20 + 8 પ્લસ પાઈ એટલે 3.14 સેમી અને અહીંયા આર વર્ગ લખ્યું નીચેનો ભાગ કેવો હશે નાનો હશે તો નાના ભાગની ત્રિજ્યા શું હશે 8 સેન્ટીમીટર તો હું અહીંયા આવું લખું તો પણ ચાલો આર ટુ નો સ્ક્વેર આર ટુ એટલે 8 ગુણ્યા 8 સાદી રૂપાથી બરોબર જોજો 3.14 ને 314 છેદમાં 16 લખ્યા ગુણ્યા 20 ના 20 20 + 8 એનો ગુણાકાર તો 28 ગુણ્યા 28 કરીને પ્લસ 3.14 ને 314 છેદમાં 16 લેતા અને 8 ગુણ્યા 8 એટલે 64 લેતા સાદું રૂપાપીએ 002 નીકળી જશે છેદમાં 10 એમનામ કેમ કે 10 ઉડાડશું તો 2 ઉડશે પરંતુ 5 ક્યાંય ઉડશે નહીં તો ભાગાકાર ન કરવો પડે એટલા માટે 0 વાળી કિંમતો એમનામ રાખશું તો 314 28 અને 2 એટલે 56 છેદમાં 10 પ્લસ 314 ગુણ્યા 64 અને છેદમાં 100 ના 100 314 ગુણ્યા 56 બંનેનો ગુણાકાર 17,584 થાય અને છેદમાં 10 ના 10 પ્લસ 314 ગુણ્યા 64 એનો ગુણાકાર કરશું તો 20,096 થાય છેદમાં 100 ના 100 બંનેને પોઈન્ટ આપી દઈએ અને 0 કાઢી નાખે અહીંયા પોઈન્ટ આપશું તો 1758.4 પ્લસ 200.96 2.20 થશે તો 200.96 બંનેનો સરવાળો કશું પોઈન્ટ નીચે પોઈન્ટ રાખી રહ્યો છે તો આપને 1959.36 મળે 1959.36 એકમ ક્ષેત્રફળ હોવાથી જેવી સ્વે તો આ તમે આડછેદના આકાર શંકુના આડછેદ આકારનું તમે સીટનું ક્ષેત્રફળ શોધશો તો 1959.36 સેમી સ્ક્વેર મળશે હવે આપણે કીધું કેટલા રૂપિયાનું ક્ષેત્રફળ થશે કેટલા રૂપિયાની સીટ થશે તો એના ભાવ આપ્યા છે કે 100 સેન્ટીમીટર સ્ક્વેરના 8 રૂપિયા લેખે હિસાબ કરવાનો તો આપણે લખશું કે જો 100 સેમી સ્ક્વેરની કિંમત રૂપિયા 8 હોય
तो 1959.36 सेमी स्क्वायर की कीमत बराबर कितनी? तो 1959.36 गुणिया 8 અને છેદમાં 100 ના 100 1959.36 ગુણ્યા 8 એટલે ગુણાકાર કરશો તો આપણે 15674.88 જવાબ મળશે અને છેદમાં 100 ના 100 તો 15674.88 ને 100 વડે ભાગશો એટલે પોઈન્ટ ડાબી બાજુ 2 એકમ થશે તો 15674 છે એની જગ્યાએ શું થશે 156.74 થશે તો આપણો ફાઇનલ જવાબ થશે 156.74 રૂપિયા જે શું થશે આ શંકુના આડ છેદ આકારનું વાપરણીયું એમાં જોતી સીટની કિંમત તો બે વસ્તુ કરેલી છે આમાં બરોબર જોજો દાખલો થોડોક લાંબો છે બાકી છેવટ છે તમને જેટલું દૂધ સમાય એના રૂપિયા પૂછેલા અને ઈ આડ છેદના આકારનું વાસણ એમાં કેટલી સીટ જોઈએ એના રૂપિયા પૂછેલા આવા બે સવાલ હતા તો આ જોઈએ આપણે દાખલા નંબર 4 આગળ જોઈએ ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે દાખલા નંબર 5 ની શરૂઆત કરી એની આકૃતિ કઈક આવી છે કે ધાતુના લંબભુજ્ય શંકુની ઊંચાઈ 20 સેન્ટીમીટર તથા શિરો કોણ 60 છે તો બરાબર લંબભુજ્ય શંકુની ઊંચાઈ 20 સેન્ટીમીટર અને શિરો કોણ 60 છે શિરો કોણ એટલે કોણ એટલે તો ખબર ખૂણો શિરો એટલે ઉપર ટોચનો ટોચનો ખૂણો 60 નો છે પાયાને સમાંતર સમતલથી તેના ઊંચાઈના બે સમાન ભાગ થાય તે રીતે કાપવામાં આવે છે એની ઊંચાઈ જેટલી હોય એના બે ભાગ થાય એ રીતે કાપવામાં આવે છે જો આડછેદનું 1/100 સેન્ટીમીટર વ્યાસવાળા તાર સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે તો તારની લંબાઈ શોધો શું કરવાનું છે એક શંકુ છે શંકુની ઊંચાઈ અને એનો ખૂણો આપેલો છે શંકુને પાયાને સમાંતર સમતલથી તેની ઊંચાઈના બે ભાગ પડી જાય જેટલું ઊંચું હોય એના બે ભાગ પડી જાય ઉપરનું અને નીચેનું બંને ભાગ સમાન થાય એ રીતે કાપવાના તો એ કાપ્યા પછી શું થશે તમે જોઈ શકો કે એ કાપશો એટલે શું થાય આડ છેદ બની જાય અને એ કાપ્યા પછી એને શું કરવાનું છે તો કે એ કાપી નાખો એ આડ છેદ થઈ ગયો એ આડ છેદને કોક નવા સ્વરૂપમાં રૂપાંતરિત કરવાનું છે નવું સ્વરૂપ શું છે તો કે 1/16 સેન્ટીમીટર વ્યાસ વાળો તારના સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે તો આ તારની લંબાઈ શોધવાની છે આ તાર કેટલો લાંબો હશે તો સૌપ્રથમ આકૃતિથી શરૂઆત કરી કે આ એક શંકુ છે શંકુની ઊંચાઈ 20 સેન્ટીમીટર છે એવું આપણે રકમમાં કીધેલું હવે આપણે એમ કહીએ છે કે આ શંકુની ઊંચાઈ 20 સેન્ટીમીટર હોય તો શંકુના આડછેદની ઊંચાઈ કેટલી તો એ કેવી રીતે મળશે તો આપણે કીધું કે શંકુના બે પાયાથી એવા ભાગ પાડવાના તેની ઊંચાઈના બે સરખા ભાગ પડે આ 20 સેન્ટીમીટર હોય તો હું 10 સેન્ટીમીટરથી શંકુ કાપી નાખું તો એક ઉપરનો ભાગ અને એક નીચેનો ભાગ અહીંયા એબીથી મેં એને કાપેલું છે એબીનો ઉપરનો ભાગ એક દર્શાવશે એબીનો એક નીચેનો ભાગ દર્શાવશે તો આપણે જોઈ શકીએ કે આખું 20નું હોય તો ઓથી એમ સુધી અને એમથી એમ સુધી બંને ભાગ 10-10 ના થઈ જાય તો આ ભાગ શું થઈ ગયો હવે આટલી આકૃતિ જોવો તમે એ બી સી ડી આટલી આકૃતિ જોવો એટલે એક પ્રકારનો શંકુનો આડછેદ દેખાય છે તો આ શંકુના આડછેદની ઊંચાઈ 20/2 બરાબર 10 સેન્ટીમીટર થશે આગળ જોઈએ હવે આપણે એમ કીધું શિરો કોણ 60 અંશનો છે તો શિરો કોણ એટલે આ ઉપર ઓ પાસે જે ખૂણો બન્યો છે એ 60 અંશનો ખૂણો છે તેના બે ભાગ કરતા એના બે ભાગ થશે આ રીતે તો બંને ભાગ કેવા થશે સમાન થશે તો બંને ભાગ 30 ના બનશે તો આ બંને ખૂણા 30-30 ના બન્યા હવે જોજો હવે આપણે શું વિચારવાનું છે તમને આપણે એવો સવાલ કરેલો છે કે આ જે આડછેદનો શંકુનો આડછેદ બન્યો એ શંકુના આડછેદમાંથી એને તારમાં રૂપાંતરિત કરવું છે તો એક ઘન પદાર્થનું બીજા ઘન પદાર્થમાં રૂપાંતર કરવામાં આવે
ત્યારે આપણે અગાઉ 13.3 માં એના દાખલામાં ભણ્યા કે બંનેના ઘનફળને સરખાવવામાં આવે છે. કેના ઘનફળને? જે જે ઘન પદાર્થ આપેલા હોય, એક અત્યારે આપણે શંકુના આડછેદની વાત થાય છે અને બીજું એક તાર બનાવવાનો છે. તો તારમાં કયો ઘન પદાર્થ આવેલો હોય? તો કે તારમાં નળાકાર આવેલો. તો આપણે લખશું શંકુના આડછેદનું ઘનફળ અને નળાકાર તારનું ઘનફળ, આ બંનેની સરખામણી કરશું અને એના ઉપરથી નળાકાર તાર રહ્યો એની ઊંચાઈ આપણે શોધવાની. ઊંચાઈ કેટલી હશે? ઊંચાઈ એટલે તારની લંબાઈ કેટલી હશે તે આપણે શોધવાનું છે. મતલબ નળાકાર તારના ઘનફળમાં જે એચ નો ઉપયોગ થશે એ એચ આપણે મેળવવાનું છે. તો એચ સિવાયની બધી કિંમતો આપણી પાસે જોશે. પાઈની કિંમત છે શંકુના આડછેદના ની ઊંચાઈ એચ, આમાં પણ એચ મેં નામ આપેલું છે. શંકુનો આડછેદ, તો અત્યારે જ આપણે જોયું કે આ કુલ શંકુ 20 નો હતો તો એનો આડછેદ કેટલાનો થઈ ગયો? 10 નો. તો આ એચ એટલે 10 થઈ જાય. આર વન નો સ્ક્વેર, આર ટુ નો સ્ક્વેર, આર વન આર ટુ, આ ત્રણ વસ્તુ એટલે કે એમાં આર વન અને આર ટુ જોશે. તો જોઈ શકીએ આપણે આ શંકુમાં અહીંયા આડછેદ છે શંકુનો, તો એમાં આર વન એટલે નીચેનો ભાગ મોટી ત્રિજ્યા, આર ટુ એટલે નાની ત્રિજ્યા. આ બંને ત્રિજ્યા આપણે ફરજિયાત જોશે જોશે ને જોશે. તો આ બે વસ્તુ પેલા તો મેળવવા જરૂર જોશે. તો આ બે મેળવવા માટે આખા ચેપ્ટરમાં આ એક જ દાખલામાં તમારું આગળનું ચેપ્ટર એટલે કે અગાઉ ભણી ગયા તે ત્રિકોણમિતિનો પરિચય, એનો ઉપયોગ ખાસ કરીને આ દાખલામાં કરવાનો છે. તો જોઈએ કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે. તો ત્રિકોણમિતિ ચેપ્ટરનો ઉપયોગ કરવા માટે અહીંયા તમે જોઈ શકો કે ઓ એમ અને બી એ કાટકોણ ત્રિકોણ બનશે. ઓ એમ બી અને એવી જ રીતે બીજો કાટકોણ ત્રિકોણ ઓ એન ડી, ઓ એન ડી આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી એટલે બંને ત્રિકોણમાં એક જગ્યા આર ટુ ને એક જગ્યા આર વન આવશે. તો એ બાજુ આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ હું આવું કહી શકું કે ત્રિકોણ ઓ એન ડી માં જોજો બરાબર, ઓ એન ડી આ મોટો ત્રિકોણ ઓ એન ડી માં શું કરવાનું છે? તો કે ઓ એન ડી માં ટેન થીટાનું સૂત્ર વાપરવાનું છે. અહીંયા 30 નો ખૂણો એને થીટા લઈ લો તો ટેન થીટાનું સૂત્ર યાદ કરો ત્રિકોણમિતિનો પરિચય વેક્ટરમાં. તો ટેન થીટાનું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ જોશો એટલે શું આવશે? આર વન થશે. પાસેની બાજુ એટલે ઓ થી એન સુધીનું માપ આ થશે અને ઓ થી બી સુધીનું માપ શું થશે? કર્ણ થશે. મોટા ત્રિકોણની વાત થાય છે. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, થીટાની જગ્યાએ 30 અંશનો ખૂણો, તો ટેન 30 બરાબર સામેની બાજુ એટલે આર વન થશે અને પાસેની બાજુ એટલે કુલ માપ, કેમ કે આખું ઓ થી એન સુધીનું માપ લેવાનું, શું થશે? 20 સેન્ટીમીટર. તો ટેન 30 બરાબર આર વન છેદમાં 20 સેન્ટીમીટર મેળવ્યું. આ મહત્વનો પોઈન્ટ છે. આ થશે તો જ દાખલો આગળ થશે. ટેન 30 ની કિંમત આપણે ટેબલ આવતું એના ઉપરથી 1/√3 બરાબર આર વન છેદમાં 20. હવે મારે અહીંથી આર વન ને કરતા બનાવો તો આ 20 આ નડે. 20 ક્યાં છે? છેદમાં. છેદમાંથી આ બાજુ આવે તો અંશમાં. અંશમાં જશે તો 1 આઈને ગુણાય છે, તો 20/√3 થઈ જશે. તો આ રીતે આપણે આર વન મળશે મોટા વર્તુળની ત્રિજ્યા આર વન બરાબર 20/√3 સેન્ટીમીટર. તો આ જ રીતે હવે નાના વર્તુળ માટે જોઈએ તો એમાં ત્રિકોણ લેશું ઓ એમ બી બરોબર. જોજો આ નાનો ત્રિકોણ ઓ એમ અને બી, આ નાના ત્રિકોણમાં ટેન થીટાનું સૂત્ર વાપરીએ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, થીટા એટલે 30 લેશું, ટેન 30 સામેની બાજુ એટલે આર 2 થશે અને પાસેની બાજુ એટલે 10 સેન્ટીમીટર થશે બરોબર. જોજો અહીંયા આટલો ટુકડો જ લેવાનો છે, આ બે ટુકડા 10-10 ના છે. આગળના જે તેલનું સૂત્ર વાપર્યું એમાં આખી બાજુ લેવાની હતી એટલે 20 લીધા હતા, અહીંયા 10 લેવાના થશે. તો આર 2 ના છેદમાં 10. હવે અહીંયા આર 2 ને કરતા બનાવો તો અહીંયાથી 10 ને કાઢવા પડશે. 10 કાઢશું તો સામે જશે, અહીંયા 10-30 ની કિંમત આવશે 1/√3. તો 10 સામે આવશે એટલે 1 એટલે ગુણા, તો 10 × 10√3. તો આર 2 નું મૂલ્ય √10 છેદમાં
10 छेद में रूट 3 सॉरी r2 નું મૂલ્ય 10 છેદ માં √3 સેન્ટીમીટર થશે તો હવે જોઈએ કે r1 અને r2 મળી જશે તો શંકુના 8 છેદ ના ઘનફળ ના બધા પોઈન્ટ આમાં મળી જશે હવે વાત એની નળાકાર તાર નું ઘન તે મેળવવા માટે પાઈ r² એક સૂત્ર પાઈ ની કિંમત છે એક તો મેળવવાનો છે પરંતુ તાર કેવો બનાવવાનો છે કેટલી ત્રિજ્યા વાળો બનાવવાનો છે તે આપણે રકમ માં કીધું છે तो तार नो आठ छेद नो व्यास एक ना छेद में 16 सेंटीमीटर हो तो व्यास आपेलो छे एना ऊपरथी नळाकार नी त्रिज्या ने आर वडे दर्शाव्यो व्यास ना छेद में 2 एक ना छेद में 16 एना छेद में 2 बराबर जोई एक ना छेद में 16 एना छेद में 2 એટલે મે ડાયરેક્ટ સ્ટેપ કહ્યું કે एक ना छेद में 16 ના છેદ માં 16 રહ્યા એ ઓરિજિનલ છેદ માં વહી જાય તો एक ना छेद में 16 ગુણ્યા 2 એટલે એક ના છેદ માં 32 સેન્ટીમીટર જે શું થાશે નળાકાર ની ત્રિજ્યા તો હવે સૂત્ર આપણે સરખાવી લીધેલું છે પેલા એમાં બધી કિંમતો મૂકીએ એક ના છેદ માં 3 અહીંયા વચ્ચે બરાબર છે બંને બાજુ સમાન કિંમતો એ કાઢી નાખી તો એક પાઈ નીકળી જશે બરોબર જોજો સાદુ રૂપમાં એક ના છેદ માં 3 h એટલે 10 સેન્ટીમીટર 8 છેદ ની ઊંચાઈ r1 એટલે અત્યારે મળ્યા 20 ના છેદ માં √3 એનો વર્ગ પ્લસ r2 એટલે 10 ના છેદ માં √3 એનો વર્ગ પ્લસ બંને નો ગુણાકાર બરાબર r1 r નો સ્ક્વેર r એટલે નળાકાર ની ત્રિજ્યા અત્યારે મળી 1 ના છેદ માં 32 એનો સ્ક્વેર અને h તો મેળવવાના છે એ તો ખબર નથી બધી જગ્યાએ કિંમત આવી ગઈ એક h ની નથી આવી h કરતા બનાવી બાકી બધી કિંમતો નું સાદુ તો જોઈએ 1 ના છેદ માં 3 10 પેલા કૌંસ નું સાદો કૌંસ નો વર્ગ છે 20 નો વર્ગ 400 √3 નો વર્ગ 3 પ્લસ 10 નો વર્ગ 100 √3 નો વર્ગ 3 20 ના છેદ માં √3 10 ના છેદ માં √3 અંશ છેદ માં કાઈ ઉતો નથી ઉપર ઉપર ના નો ગુણાકાર 20 અને 10 નો ગુણાકાર 200 √3 અને √3 નો ગુણાકાર આખા 3 બરાબર 1 ના છેદ માં 32 નો વર્ગ તો 1 ના છેદ માં 32 ગુણ્યા 1 ના છેદ માં 32 ગુણ્યા h ના h આગળ જોઈએ તો 1 ના છેદ માં 3 ગુણ્યા 10 બધા ના છેદ માં 3 છે તો લસાઅ 3 લઈ લઈએ 400 + 100 + 200 ઉપર ના બધા પદ નો સરવાળો બરાબર 1 ના છેદ માં 32 ગુણ્યા 1 ના છેદ માં 32 ગુણ્યા h હજી કૌંસ નું સાદુ રૂપ જ ઉપર થી ચાલે છે બાકી બધા સ્ટેપ આપણે એમ નામ રાખેલા છે તો હજી સરવાળો કરશું 400 ને 100 500 500 ને 200 એટલે કે 700 બાકી બધા સ્ટેપ એમ નામ 700 ના છેદ માં 3 લખી લઈએ હવે વાત આવે નવ સ્ટેપ કરવાની જેમાં આપણે h જોઈએ છે આ બાજુ બધું સાદુ રૂપ આવી ગયું છે h જોઈએ છે તો 1 ના છેદ માં 32 બે વખત છે અહીંયાથી આગળ જવા દેવાય આગળ જશે તો અહીંયા ગુણાકારમાં છે તો સામે જાય તો ભાગાકારમાં છે પરંતુ અંશ છેદ છે તો એના માટે સરળતા શું રહી તો કે અંશ રહ્યો છેદમાં જશે છેદ હોય અંશમાં તો આ બાજુના સ્ટેપ લખી લઈ અંશમાં કોણ કોણ છે 1 10 700 લખાય છે છેદમાં 32 32 આ બાજુ આવશે તો અંશમાં 32 ગુણ્યા 32 આ બાજુ છેદમાં 3 ગુણ્યા 3 છે અહીંયાથી 1 ગુણ્યા 1 આવશે તો આ બાજુ ખાલી h હોય છે h બરાબર આટલું સાદું રૂપ હવે આપવાનું છે જોઈએ 1 ગુણ્યા 10 થી તો 10 10 ગુણ્યા 7 10 ગુણ્યા 70 7000 32 ગુણ્યા 32 એટલે 1024 મળશે અને છેદમાં 3 ગુણ્યા 3 9 9 એક 9 બરાબર h ઉપરનો ગુણાકાર કરીએ તો 7000 ગુણ્યા 1024 તો આપણે મળશે 7000 ના 7 અને 1024 એટલે 1024 ગુણ્યા 7 કરશું તો 7168 મળશે અને 3 0 5 9 ના 9 બરાબર એ છે હવે 3 0 લગાડતા કિંમત આવડી મોટી થઈ એને ભાગ્યા 9 કરવા તો એને ભાગ્યા 9 કરશું તો આપણે ભાગાકાર કરીએ તો જવાબ શું મળશે તો કે 7,96,444 અને 0.44 7,96,444.44 આવો જવાબ મળશે અત્યારે આપણે ઘનફળની સરખામણી કરી એના ઉપરથી આપણે
एक मेलो ये 7,96,444 सेंटीमीटर जितलो मेलो। अगर आवो मोटो आटो सेंटीमीटर में हो तो इन्हें आपने मीटर में कन्वर्ट करी सके। तो मीटर में कन्वर्ट करवा माटे सेंटीमीटर है माथी मीटर में कन्वर्ट करवा माटे 100 वाले भाग बना था। पहले 100 वाले भाग तो 44.44 ये जगह है 64.44 की जगह 2.28 दाबी वाली पद से तो 7,964.44 मीटर आपको जवाब एक बराबर 7,964.44 मीटर जे आपणी સાથે કે હવે શંકુ આકારના આડછેદમાંથી નળાકારનો તાર બનાવેલો છે તારની ઊંચાઈ અથવા તારની લંબાઈ 7,964.44 મીટર જેટલી થશે તો આ રીતનો દાખલા નંબર 5 હતો આ દાખલો પૂરો કરતા આપણે સ્વાધ્યાય 13.4 સંપૂર્ણ રીતે પૂરો કરેલું છે ટેક્સ્ટબુકમાં 13.4 ની આગળ જે ઉદાહરણો આપેલા છે તે ઉદાહરણ તમારે હોમવર્કમાં કરવાના છે આ તમારું હોમવર્ક છે અને સાથોસાથ આપણું ચેપ્ટર આ સંપૂર્ણ પૂરો થાય છે ફરી વાર યાદ કરાવી દઉં કે તમારે ગવર્મેન્ટની આપણી ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં 13.1 13.2 અને ઉદાહરણ 1-6 જ તમારે પૂછાય તેવી શક્યતા છે કેમ બાકીનો કોર્સ આપણે 30% માઇનસ થયો છે તેમાં લેસ કરેલો છે છતાં પણ અત્યારે આપણે સંપૂર્ણ ચેપ્ટર પૂર્ણ કરેલું છે જેમાં માઇનસ કરેલો કોર્સ પણ આપણે વ્યવસ્થિત ભણાવી દીધો છે તેને તમે વ્યવસ્થિત સોલ્વ પણ કરી શકો છો તો આ રીતે આપણું ચેપ્ટર 13 પૃષ્ઠફળ અને ઘનફળ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે થેન્ક યુ